અબુધાબી માં આ વર્ષે 69મી ICASM નું આયોજન થશે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। અબુધાબી કોનરાડ અબુધાબીમાં ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એવિએશન એન્ડ સ્પેસ મેડિસિન હેઠળ 69મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ એવિએશન એન્ડ સ્પેસ મેડિસિન એટલે કે ICASM નું આયોજન કરાઈ રહ્યું છે। જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી અબુધાબીમાં સંસ્કૃતિ અને પર્યટન વિભાગ, એતિહાદ એરવેજ, અબુધાબી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યુરો અને મિડલ ઇસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા કોન્ફરન્સ કંપનીના સહયોગથી એતિહાદ ટાવર્સ હોટેલ ખાતે 27-29 ઓક્ટોબર દરમિયાન આ બેઠકનું આયોજન થશે। લગભગ 300 પાર્ટિસિપેન્ટ એવિએશન એન્ડ સ્પેસ મેડિસિનની 69મી ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં ભાગ લેશે, જેમાં યુએઈ અને અન્ય આરબ દેશો અને વિશ્વભરના પ્રતિનિધિઓમાંથી ઉડ્ડયન અને અવકાશ દવાઓના ક્ષેત્રના 180 જેટલા નિષ્ણાંતો અને વિશેષજ્ઞો સામેલ થશે, જેઓ તેમના મુદ્દાઓ પર ચર્ચા કરશે। કોંગ્રેસ દરમિયાન પાર્ટિસિપેન્ટ ઉડ્ડયન અને અવકાશ દવાના ક્ષેત્રમાં બેસ્ટ રીત અને લેટેસ્ટ ન્યૂઝ અને માહિતી પર ચર્ચા કરશે। આ ઉપરાંત સહભાગીઓ અને અન્ય રસ ધરાવતા પક્ષોને ઉડ્ડયન અને અવકાશ દવાઓના ક્ષેત્રમાં વાતચીત કરવા અને વિચારોનું આદાન પ્રદાન કરવા માટેની મોટી તક પૂરી પાડશે। તેમનું કહેવું છે કે આ આયોજકો અને વૈજ્ઞાનિક સમિતિ બંનેના વક્તા અને પાર્ટિસિપેન્ટ માટે કોંગ્રેસ દરમિયાન ચર્ચા કરવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કાર્યક્રમ તૈયાર કરાયો છે। આ કોંગ્રેસી હવાઈ અને અવકાશ યાત્રા સાથે સંકળાયેલા તબીબી પ્રેક્ટિસ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરો, નર્સો, વૈજ્ઞાનિકો અને અન્ય લોકોને પણ મોટો ફાયદો થઈ શકે છે। આમ કોંગ્રેસની મહત્વની ભલામણો આપે અને ભવિષ્યમાં પાયલોટ અને અવકાશ યાત્રીઓ તેમજ તમામ લોકો કે જેઓ વિમાન અને અવકાશમાં મુસાફરી કરે છે તેમના સ્વાસ્થ્ય અને સલામતીને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની સુવિધા પણ આપે તેવી અપેક્ષા છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।